એનું મુખ્ય કારણ પણ આપણે જોયું કે અને એવા સમાચાર તમને મને બધાને મળ્યા કે કોઈ ફાયર સેફ્ટીના કોઈ ઉપકરણો એ ટ્યુશન ક્લાસીસમાં ન હોવાને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે કે જે આવનારું પોતાનું ભવિષ્ય જે છે એ કંડારતા હતા અને એવા જે વિદ્યાર્થીઓ જે છે કે જે ભોગાઈને મૃત્યુ પામ્યા અને બીજા અમુક જે છે કે જે તેવા કૂદી પડીએ બચી જશું તો બચી જશું નહીં તો ભયભક ભાગ છે એવા એક વિશ્વાસ સાથે કૂદી પડ્યા એમાંથી જે કૂદી પડ્યા એનું પણ મૃત્યુ થયું અને અમુક લોકો જે છે એ વિદ્યાર્થીઓ અંદર ગુગળાઈને પણ મૃત્યુ પામ્યા અને લાશ ન ઓળખાય શબ ન ઓળખાય એવી પરિસ્થિતિમાં પણ આ દુઃખદ ઘટના બની. હવે આવી દુઃખદ ઘટના ક્યારે પણ ન બને એવી આપણે મહારાજને પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. પ્લસ બીજી બાબત કે આ આપણે ફાયર સેફ્ટી જે છે એની અહીં આપણે વાત કરવાની છે, તમને થોડીક માહિતી આપવાની છે. તો ફાયર સેફ્ટીમાં જે આ બોટલ જે છે જેમાં આપણે એમ કહેવાય કે ક્યારે જયારે પણ આગ લાગે ત્યારે અહીંયા જે એક સીલ આપેલું છે પણ આને પણ ખાસ ધ્યાન રાખવું પડે, જયારે આગ લાગે ત્યારે જ આ સીલ તોડી શકાય. અગાઉ તોડી નાખો તો પ્રેશર છે ધીમે ધીમે ઘટતું જતું હોય છે, બરાબર છે. તો આવી રીતે જયારે આગ લાગે તો આપણે શક્ય હોય તો પેલા ભાગી જવું. પણ એક બીજી બાબત એ ધ્યાન રાખવી કે આગ ઓલવવા માટે પણ થોડોક સાહસ કરવું તાકી બીજા કોઈ લોકો જે છે એનો જીવ બચી શકે, બરાબર છે. આપણે ક્લાસીસમાં આ ઉપકરણ આપણે વસાવ્યું છે, આ ફાયર સેફ્ટી જે છે એની માટેની આ બોટલ જે છે એ ફાયર સેફ્ટીની આપણે થોડી પ્રાથમિક માહિતી મેળવીએ. તો અહીંયા આપણે જોઈએ કે આ સીલ જે છે જયારે આગ લાગે ત્યારે તોડી નાખવાનું છે, એટલે આ પિન જે છે આ પિન નીકળી જાય અને પ્રેસ કરવા માટેનું આ જે વચ્ચેનું જે કોઈ હેન્ડલ છે એ પણ નીકળી જાય, એટલે આપણે જે પ્રેસ કરીએ અને એવી રીતે આ નળી જે છે કે જે આગ હોય ત્યાં આગ છે એવી રીતે આમાં એક પાવડર જ આવતો હોય છે કે જે પાવડર થી એવી રીતે કોઈ આગ જે છે એ ઓલવાઈ જતી હોય છે અને એવી દુર્ઘટનાથી આપણે બચતા હોય છે. અને આપણે પેલી આમાં તકેદારી શું રાખશો, તો પેલી એક ખાસી એમ આપણે ધ્યાન રાખવાનું કે આ બોટલ આપણે ક્યાં રાખીએ છીએ એ આપણને બરાબર ખબર હોવી જોઈએ, બરાબર છે. પછી જેમ બને એમ બચાવવા માટે બીજાને કોશિશ કરવી, હું મારું કરી લઉં અને બીજાનું જે થાય એમ નહીં. આ બોટલ છે તો ક્યારેક આગ લાગી હોય ક્યારેક દુર્ઘટના કોઈને કઈ આવતી નથી, કઈ અત્યારે આ દુર્ઘટના થાય એવું કોઈ કઈ ન થતું. તો જયારે પણ આવી કોઈ દુર્ઘટના બને છે ત્યારે મેં તમને કીધું એમ આ પિન તોડી નાખવાની, આ પિન નીકળી જાય, આ હેન્ડલ નીકળી જાય, પ્રેસ થાય એટલે પાવડર થી આ જે આગ જે છે કાબુ આવી જાય છે અને એવી રીતે દુર્ઘટનાથી બચી શકાય છે. તો અહીંયા આપણે તમને ફાયર સેફ્ટીની જે એક માહિતી આપી કે તમે પણ વાકેફ થાવ અથવા તો તમારી આજુબાજુમાં પણ ક્યાંય ઘટના ક્યારેક એવી બની હોય તો તમારા ધ્યાનમાં હોય કે આવી બોટલ પડી છે પણ આનો ઉપયોગ કઈ રીતે થાય એ જો તમને ખબર ન હોય તો બધું જ નકામું છે. એટલા માટે આજે તમને આપણા ક્લાસમાં આપણે જે સરળ સચોટ માહિતી આપી તમને બધાને બરાબર સમજાવી, તો ક્યારેક આવી કોઈ દુર્ઘટના ન બને એની પણ આપણે કાળજી રાખવી પડે, બરાબર છે. તો બસ આજે એટલી જ વાત રાખીએ.